નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં ને? બાળકો, આજે આપણે ગુજરાતી વર્ણ પરિચયમાં ભાગ બીજો છે તેમાં પેજ નંબર 9 કરવાનું છે. જુઓ બાળકો, પેજ નંબર 9. કાલે આપણે આડા ઊભા શબ્દ શીખ્યા ને, હવે આજે આપણે શીખવાનું છે કે તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો. તો બાળકો, અહીંયા તીરની દિશામાં જે શબ્દ બનતા હોય એ આપણે બનાવવાના છે. ભાઈ, આ જે સૂરજમુખીનું જે છે એમાં અંદર શું કરેલો છે? ઊ. તો ઊ છે તો એ આપણે બધે આગળ લખીશું. તો ઊ પછી ગમ. જો ઊનું પેલું તીર ક્યાં જાય છે? તો કે ગમની પાસે, એટલે ઊ ગમ બની ગયું ને બાળકો. જો ઊ ગમ. હવે ઊ પછી બીજું તીર ક્યાં જાય છે તેનું? તો કે ચક, ચક પાસે. એટલે પહેલાં સૌથી પહેલાં આપણે શું લખવાનું? ઊ. તો આવી રીતે સરસ ઊ તમારે કરવાનું. પછી ચક, ઊ ચક. ત્યારબાદ શું છે બાળકો? તો કે ઊ, ઊનું તીર ત્રીજું ક્યાં જાય છે? તો કે ખડની પાસે. તો આપણે લખવાનું ઊ ખ ડ. હવે બાળકો, ઊ પછી આ ચોથું તીર ક્યાં જાય છે? તો કે પજની પાસે. તો અહીંયા આપણે સૌ પ્રથમ ઊ પ, પછી આ પ ને જ લખવાનું, ઊ પ જ. હવે પાછું ઊ લખવાનું ને બાળકો. ઊ નું તીર ક્યાં જશે? મડ પાસે. તો અહીં લખવાનું આપણે ઊ પછી મડ, ઊ મ ડ. આવી રીતે લખતું જવાનું, વાંચતું જવાનું. પછી છેલ્લું છેલ્લું તીર તમારે જાતે બનાવવાનું છે, ઊ લ ટ. ઓકે બાળકો, હવે અહીંયા એવું કીધું છે કે ઊથી શરૂ થતો શબ્દ શોધી સાચું કરો. તો જુઓ બાળકો, કેવો ઊ જોઈએ? તો કે ઊ ઊનો ઊ, એટલે કે આખો ઊ જોઈએ. તો અહીંયા આખો ઊ છે નથી, અહીંયા આખો છે ને બાળકો. તો ત્યાં આપણે સાચું કરેલું આવ્યું છે, ઊ છ રે લ. હવે અહીંયા શું છે? ઊ લ ટી. તો આખો ઊ આવ્યું ને બાળકો. તો ત્યાં આપણે સાચું કરવાનું. જો પહેલાં આટલી સીધી લાઈન કરવાની, પછી આમ ત્રાસી લાઈન ખૂણા બાજુ જવા દેવાની, એટલે સાચું પડી જાય. હવે આ ઉપયોગ અહીંયા ઊ છે, પણ કેવો ઊ છે? તો કે ઉતરડનો, એટલે ત્યાં આપણે સાચું પાડવાનું નહીં. આપણે તો આખો ઊ હોય તો જ સાચું પાડવાનું છે. હવે અહીંયા શું છે બાળકો? ઊ જ મ. તો ઊ જ મ આખો ઊ છે, એટલે આપણે શું કરશું બાળકો? પહેલાં સીધી લાઈન, પછી આમ ત્રાસી લાઈન, એટલે સાચું. આખો ઊ છે એટલે ઊ જમ સાચું, બરાબર ને? પછી ઉદાસી ન. તો ઊ અડધો છે બાળકો, એટલે ઉત્તરણ ઊમાં આપણને સાચું પાડવાનું કીધું નથી, એટલે અહીંયા કાંઈ કરવાનું નથી. અને અહીંયા ઉધડ. તો ઉધડમાં આપણે સાચું પાડીશું, બરાબર ને બાળકો? અને અહીંયા કાંઈ કરવાનું નથી. હવે તેના પછીનો શબ્દ છે કે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો બાળકો, તમને આ શબ્દ તો શું કીધું છે? અહીંયા શબ્દ જોવાનો છે, ચિત્ર જોવાનું છે, કુકર છે, બરાબર ને? તો આપણે આ કાઉસ આપ્યું છે, તેમાંથી કુકર ક્યાં લખ્યું છે? તો કે આ મ ધ પૂડા, કુકર, ઘૂઘરી, પી પૂડી. હવે અહીંયા ખાલી જગ્યા વાંચું. ખાલી જગ્યાની સીટી વાગી. તો શેની સીટી વાગે બાળકો? તો કે કુકરની. એટલે આપણે આમાંથી જોવાનું અને લખવાનું અહીંયા કુકર, કુકર. હવે બાળકો, ખાલી જગ્યા ખનખન ખનકી. તો શું ખનક્યું બાળકો? આ શેનું ચિત્ર છે તમને ખબર છે? ઘૂઘરીનું. ઘૂઘરી, પેલા ઘૂઘરા ને ઘૂઘરી આવતું ને બાળકો, એમાં આ ઘૂઘરી છે. તો આપણે અહીંયા લખશું ઘુ ઘ. ક્યાંથી જોવાનું? તો કે આ કાઉસમાંથી. હો બાળકો, ઘૂઘરી. પછી ત્રીજી ખાલી જગ્યા છે પી પી સી. આ પી પી ખાલી જગ્યા વાગી. તો પી પી શું વાગે બાળકો? તો કે આમાંથી મધપૂડા અને પીપુડું બે શબ્દ બાકી રહ્યા. તો આપણે શું લખશું? તો કે પીપુડી. પી પી શું વાગે? પીપુડી. તો પી પેલો પી રસવાય, પી પૂ ડી.
બરાબર ને બાળકો? હવે ચોથું છે, મધમાખી ખાલી જગ્યામાં હતી. મધમાખી ક્યાં હોય બાળકો? તો કે મધપૂડામાં. તો આપણે અહીંયા લખશું મધપૂડો. આ શું છે? મધપૂડો. મ ધ બહારથી હો બાળકો, મધપૂડા, મધપૂડામાં હતી. હવે તેના પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. હવે પહેલાં અહીંયા શબ્દ આપ્યો છે કચુકા, તો અહીંયા આપણે ખૂટતો અક્ષર લખવાનો. ક ખાલી જગ્યા કા, તો શું કયો ખૂટે છે અક્ષર? ચુ. ક જે નો અક્ષર હોય ને એ જ લખવાનો બાળકો, કચુકા. હવે કુતુહલ, તો બાળકો કુ તુ નથી એટલે આપણે લખવાનો હલ છે, તો તું આપણે લખશું ને બાળકો, તને દીર્ઘાવાળું તું અહીંથી જોવાનું છે, બરાબર ને? હવે ભૂમિ, તો આમાં ખાલી મી આપ્યો છે, ભૂ નથી એટલે આપણે આમાંથી જોઈ જોઈને ભને દીર્ઘાવાળું ભૂ કરીશું, ભૂમિ. હવે કપૂર, તો ક પૂ નથી ર એટલે પૂ લખવાનો, કપૂર. દૂધ, તો આમાં ખાલી ધ આપ્યો છે એટલે આપણે દૂ લખવાનું, દૂધ. પૂનમ, તો નમ છે પૂ જ નથી, પૂનમ હોવું જોઈએ ને બાળકો, પૂ આપેલો અક્ષર નથી તે લખવાનો, બરાબર બાળકો? બધા આવા દીર્ઘાવાળુંવાળા શબ્દો તમારે લખવાના રહેશે. હવે બાળકો જુઓ, ચિત્ર જોઈને શબ્દ બનાવો અને લખો. તો પેલું ચિત્ર શેનું છે બાળકો? આ કશેના ફૂલ કહેવાય? જુઈના. તો અહીંયા જુઈમાં તમને આવું લંબગોળ કરેલું છે અને પેલી લાઈનમાં કરેલું છે જુઈનું, અને અહીંયા પણ લખેલું પણ આવ્યું છે જુઈ. હવે બાળકો બીજી લાઈન જોવાની છે, બીજી લાઈનમાં શેનું ચિત્ર છે? મૂળો. તો બાળકો મૂળો તમારે લખવાનું છે, પણ કાનો માત્ર હજી આપણે શીખ્યા નથી, પણ આમાં આપેલો છે એ પણ સહેલો જ છે એટલે આપણે લખી નાખશું. તો અહીંયા મૂળાનું ચિત્ર છે, તો બીજી લાઈનમાં આપણે મને દીર્ઘાવાળું મૂ, અળ અને કાનો, કાનો ઉપર પેલા કાનો કરવાનો અને ઉપર એક માત્ર કરવાનો એટલે અળો થઈ જાય મૂળો. હવે આ શું છે બાળકો? ત્રીજી લાઈનમાં સૂટનું ચિત્ર છે, તો અહીંયા સૂટ આપણે કરવાનું આવી રીતે બે લાઈન. આ રીતે તમને નું આવડે તો પહેલાં બે લાઈન કરવાની, પછી આમ ગોળ કરી નાખવાનું ને આગળ પણ ગોળ કરી નાખવાનું અડધું. સૂટ કહેવાય, શું કહેવાય બાળકો આને? સૂટ. ત્રીજી લાઈનમાં આપણે અહીંયા લખીશું સૂટ, સૂટ. હવે ચોથી લાઈનમાં શું છે બાળકો? તુર્યું, તો ખૂટ તુર્યું, તો આપણે તુર્યું ચિત્રમાં આપણે શું કરવાનું છે? તુર્યાનો શબ્દ બનાવવાનો અને આવું જોઈ જોઈને અહીંયા લખવાનું છે. જો બાળકો, તને દીર્ઘાવાળું તું, પછી રી રસવાય છે એટલે રી રસવાય, અને યુ કરીને ઉપર મીંડું કર્યું છે એટલે ઈ અને રસવાવાળું યુ ને ઉપર મીંડું, તુર્યું થઈ ગયું ને બાળકો. હવે આને શું કહેવાય બાળકો? આ અગરબત્તી જેને કહે છે ને એને આપણે ધૂપસડી પણ કહેવાય, એટલે આપણે નું નથી લખવાનો પણ ધૂપસડી આવી રીતે તમારે વાંચીને લંબગોળ બનાવવાનું છે ધૂપસડી. તો અહીંયા પણ આપણે લખીશું ધૂપસડી. સમજાઈ ગયું બાળકો? આવી રીતે તમારે આખા પેજનો ફોટો પાડવાનો છે અને સરસ મજાનો ફોટો પાડીને ટીચરને મોકલવાનો છે.